અમીરગઢ તાલુકામાં ઉપરવાસમાં સારો વરસાદ થવાથી બનાસ નદીમાં થોડા નવા નીર આવ્યા. ઉપરવાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં થોડા નવા નીર આવતા અમીરગઢવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જો કે ઘણા સમયથી વરસાદ ઉત્તર ગુજરાતમાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. હાલના સમયમાં ખેડૂતો પર જાણે આંબ ફાટ્યો હોય એવું પરિસ્થિતિ થઈ છે. એક બાજુ તૈયાર પાકમાં કમોસમી વરસાદ તો વળી એક બાજુ ચોમાસામાં વરસાદ વિલંબ થઈ બેઠો છે. અમીરગઢ તાલુકામાં 14 જેવા નાના મોટા જળાશયો કોરા ધાકોર જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ચેક ડેમ જે હાલ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો હતો એ પણ ખાલી જોવા મળતા અમીરગઢ તાલુકાના ખેડૂતો પર નિરાશા જોવા મળતી હતી. પરંતુ બે દિવસ અમીરગઢ તાલુકા સહિત ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી અમીરગઢ ચેક ડેમ ભરાઈ ઓવરફ્લો થયો હતો. અમીરગઢ તાલુકાના ખેડૂતો ખુશખુશાલ થયા હતા. હાલ જે પડી રહેલા વરસાદથી અમીરગઢ તાલુકામાં હાલ તો ખેડૂતોના બળતા પાકોને જીવનદાન મળ્યું હતું, પણ જો આગામી સમયમાં વરસાદ હજુ સારો ન થાય તો ખેડૂતોની દશા વધારે વિકટ બને તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. છેલ્લા ઘણા સમયથી લગભગ 2-3 મહિના ચોમાસાના પૂરા ગયા હતા. અમીરગઢ તાલુકો સૂકો ભડ હતો, જેનું કાલે બપોરે અને કાલે રાત્રે વરસાદ પડવાથી સુખદ અનુભવ થયો છે અને લોકોને ખેડૂતોને રાહત થઈ છે. અને બનાસ નદી ઉપર આવેલ ચેકડેમ પણ ઉગની ગયો છે, જેને લઈને લોકોને હર્ષની લાગણી અનુભવે છે અને બજારની અંદર પણ ચહલપહલ વધી ગઈ છે, ટ્રાફિક વધ્યો છે. આપનું નામ? વિરોધભાઈ પટેલ, અમીરગઢ. આજે અમીરગઢ તાલુકાના અંદર કાલે સાંજે અને પરમથી થોડો થોડો વરસાદ પડ્યો, એનાથી અમારી બનાસ નદીના અંદર ઉપલા લેવલે થોડું પાણી વધારે પડવાથી બનાસ નદીના અંદર પાણી આવવાથી અમારો જે બનાસ નદીનો જે ડેમ બાંધ્યો હતો સરકારે એ ડેમ પૂરો ભરાઈ ગયો છે. એના હિસાબે અમારા લોકોને, ખેડૂતોને અને ગ્રામજનોને પીવાની પાણીની મુશ્કેલી બી હવે ઓછી પડશે અને ખેડૂતોને બી એનાથી મોટો ફાયદો થશે અને લોકોને કૂવામાં પણ એનાથી પાણીનો સ્ત્રોત વધશે. અને પાણી માટે અમારે જે આ વરસાદ પડ્યો છે એનામાં લોકોને, ખેડૂતોને તથા ગામવાળાનો બહુ સારો ફાયદો થશે અને લાભ પણ મોટો થશે, ખેતીમાં પણ મોટો લાભ થશે. આનાથી ઘણા દિવસે વરસાદ આવ્યો છે, બે મહિના પૂરા થયા પછી આ વરસાદ આવ્યો છે, એટલે લોકોમાં વરસાદ આવતી ઘણી જાગૃતતા આવી છે, ઘણો ઉમંગ આવ્યો છે, ઘણા પ્રસન્ન થયા છે. આના માટે બધાને માટે બહુ સારું છે અને વરસાદ બીજું પડશે તો આપણા માટે બહુ સારું અને સારી વાત છે. આપનું નામ? મારું નામ પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ.